આ છે દેવગઢ બારિયા તાલુકાની જૂના બારિયા ગામની પ્રાથમિક શાળા. ઠેર ઠેર પડેલી તિરાડો, તૂટેલા નળિયા, એમ જ લાગે કે કોઈ પણ સમયે આ શાળા ધરાશાયી થઈ જશે. છતાં ભયના ઓથાર હેઠળ આ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. એ કેટલાક 5-6 વર્ષથી આશરે બહુ જર્જરિત હાલતમાં છે અને અનેકવાર ગ્રામના વડીલો દ્વારા રજૂઆત કરવા છતાં હજુ આજ દિન લગી કોઈ એનું સમારકામ કે કશું થતું નથી. અને કોઈક દિવસ જો બાળકોને કંઈક વાગે કે જોખમીરૂપ થાય એવું છે તો આની કોઈ હજુ જે તે એના લાગતા વાગતા અધિકારી કોઈ ધ્યાનમાં લેતા નથી. જે દાડા આ કંઈક મુશ્કેલી થાય તે દાડા એનું જવાબદાર કોણ રહેશે? મેં સાહેબ ફાઇલ મૂકી દીધી છે ડિસેમ્બર મહિનાની અંદર અને એનું રિવ્યૂ બી થઈ ગયેલું છે અને ઓરડા પાસ થઈ ગયેલા છે. હવે એ લોકો મંજૂરી આપે ત્યારે હું રદ બાતલ કરી દઈશ. છેલ્લા 5 વર્ષથી આ શાળા જર્જરિત છે. વાલીઓએ અને ખુદ આચાર્યએ પણ શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરી છે. જો કે શિક્ષણ અધિકારી કહી રહ્યા છે કે બેઠકમાં મંજૂરી બાદ શાળાને નવા ઓરડાઓ આપવામાં આવશે. શાળામાં જર્જરિત ઓરડા હતા એટલે જે તે સમયે આચાર્યએ એને રદ કરવા માટે આગળ જણાવેલ અને પણ અગાઉ 3 ઓરડા એને રદ થઈ ગયેલ છે. ત્યાર પછી હમણાં બીજા 3 ઓરડાની રદ કરવા માટે ફરી અહીંયા દરખાસ્ત મળેલ છે એટલે આગામી શિક્ષણ સમિતિની મિટિંગમાં નિર્ણય થયેલ હોય આ 3 ઓરડાને પણ રદ કરવાની મંજૂરી આપવામાં આવશે. વાલીઓ અને આચાર્ય કહી રહ્યા છે કે તેમણે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ લાગે છે કે તંત્રના પેટનું પાણી હલતું નથી. સવાલ એ છે કે શિક્ષણ અંગે મોટી મોટી વાતો કરતા તંત્રને શું વિદ્યાર્થીઓના જીવની પણ કંઈ પડી નથી? બ્યુરો રિપોર્ટ, TV9, દાહોદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.